वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की। मंदिर में प्रत्यक्ष विराजमान पीवड़ा घनश्याम महाराज, दिव्य रूपे अपनी साथे रहेला प्राण प्यारा पूज्य गुरुजी महाराज, गुरुजी ने संतोना खूब वाला आप सर्वे भक्तों ने जय श्री स्वामीनारायण। हरिचरित्रामृत सागर पूर्व पांचमू तरंग विस्त्रीसमू भगवान श्रीहरि द्वारिका में पधारिया छे। मंदिरना कारभारीओए भगवान श्रीहरि की प्रार्थना करी छे। आ अद्भुत प्रसंग आ तरंग में आपणे सांभळीशुं। आ ग्रंथनुं नाम छे हरिचरित्रामृत सागर, भगवानना चरित्ररूपी अमृत एनो सागर छे। भगवान व्यास एम कहे छे आ पृथ्वी उपरनुं अमृत एटले भगवानना लीला चरित्रो छे। भगवान श्रीहरि एम कहे छे भगवानना चरित्रोमां जेवी शांति छे एवी आ जगत में क्यांय नथी। नान्यः प्लवः भगवतः पुरुषोत्तमस्य लीला कथा रसनिसेवण मंतरेण। अद्भुत नानी वात, पाछळनो प्रसंग तमे जाणो छो। भगवान श्रीहरि जामनगर पधार्या, जाम साहेबे भगवान श्रीहरिनी पधरामणी करावी, प्रार्थना करी। विवेकी अने विनम्र एवा राजाए भगवान श्रीहरि ने सारी रीते राजी करी लीधा। भगवान ने विदाय आपी, विदाय आपवामां पण राजानो विवेक देखाय आव्यो। भगवान ने विदाय आपवामां भगवाननी रुचिमां पोतानी रुचि एने भेळवी दीधी। प्रभु आप जाओ छो, एमना मामा गजूभाई झाला एमने जोड़े मोकल्या, द्वारिका सुधीनी यात्रानी व्यवस्था करावी। केवी व्यवस्था करावी महाराज? द्वारिका में ब्राह्मणों पुजारीओ उद्धत बनी गया छे, लोकोने दंड करे छे, मारे छे, तीर्थयात्रीओने हैरान करे छे। तीर्थयात्रा में आवनारा श्रद्धाळु माणसों पर आवी रीते त्रास गुजारनारा ए उद्धत ब्राह्मणों ने प्रभु आप सद्बुद्धि आपो। प्रभु आप जई रह्या छो, आपनी साथे कोई आवो व्यवहार न करे एटला माटे आप अमारी सेवाने स्वीकारो। आ झाला गजूभाई मारा मामा सवारी साथे जोड़े आवे, बधी व्यवस्था आगळ करी दे, महाराज राजी थया छो। महाराजे परिस्थितिने जाणी सेवामां हता एटला शस्त्रधारी बधा पार्षदोने बोलाव्या, खबर छे ने वात? शस्त्रधारी सेवकोने महाराजे बोलाव्या। શું કરવા રોકાયા હતા બધા? થોડું બોલશો? સેવા કરવા। બધાને મહારાજે કહ્યું, સાંભળો, અમારી આજ્ઞા પાળવી હોય તો જ અમારી સાથે ચાલજો, બાકી પાછા વળજો। અમારી આજ્ઞા એટલી છે, આપણે દ્વારિકામાં જશું, ત્યાંના લોકો ગાળો બોલશે, સહન કરવી પડશે, આટલી અમારી આજ્ઞા છે। આટલી જ જો આજ્ઞા પાળી શકો તો અમારી જોડે ચાલો, બાકી પાછા વળી જાઓ। કદાચ માર પણ મારશે, કદાચ માર પણ મારશે। પાર્ષદોએ હાથ જોડ્યા, મહારાજ
અમે આજ્ઞા પાળીશું એમ નહીં. ભગવાન સ્વામિનારાયણ કેટલા પાક્કા હશે વિચારો. એક એક પાર્ષદને બોલાવ્યા, ચરણના સોગંધ ખવડાવ્યા, ખબર છે ને, ચરણ પકડાવી, પ્રતિજ્ઞા કરાવી, નિર્માનીપણું, સહિષ્ણુતા, એનું દાન ભગવાન શ્રીહરિ આપ્યું. જીવ પ્રાણી માત્રની અંદર અસહિષ્ણુતા તો પડી જ છે, પણ આપણને સહન કરતા શીખવાડે ને એનું નામ ભગવાન, એનું નામ સાધુ. આ જીવનમાં શીખવા જેવું છે. અક્કડપન તો મુર્દો કી પહેચાન હોતી હે, ઝુકતા હે ઓ જિસમે જાન હોતી હે. ઝુકવું ને એ જિંદાપણાની નિશાની છે. કોઈક વાતને સહન કરવી ને એ સમજણની નિશાની છે. આપણામાં સમજણ આવે ને ત્યારે આપણે સહન કરતા થઈએ, ત્યારે જતું કરતા થઈએ. ભગવાન શ્રીહરિ અદ્ભુત પાર્ષદોને, સેવા કરનારા વ્યક્તિઓને સલાહ આપી. સેવા કરનારા મોટાભાગના માણસો આ શીખવા જેવી વાત છે. બધાએ આપણે મોટાભાગે સેવા કરીએ છીએ, પણ લગભગ આ વાત ચૂકી જઈએ છીએ ને સેવા કરીએ છીએ. ભગવાન શ્રીહરિ દ્વારિકામાં પધાર્યા. લોકોએ જેવું ધાર્યું હતું, જેવું વિચાર્યું હતું, એના કરતાં તદ્દન ઉલટું થયું. શું થયું? લોકોએ સ્વાગત કર્યું, સામયું કર્યું, સન્માન સાથે ભગવાન શ્રીહરિને દ્વારિકા તીર્થમાં પધરાવ્યા. દુર્બુદ્ધિ ગણાતા પૂજારી વગેરે સુબુદ્ધિ બની ગયા. દુર્જન કહેવાતા હતા બધા સજ્જન બની ગયા. બસ આનું જ નામ ભગવાન. આપણા જીવનમાં, આપણા પરિવારમાં, આપણા ઘરમાં ભગવાન આવે ને ત્યારે શત્રુ હોયને એ પણ મિત્ર બની જાય, ઝેર હોયને એ પણ અમૃત બની જાય ભગવાનનું કામ. અને જેના જીવનમાંથી ભગવાન જાય પછી અમૃત હોય તો પણ બોલો. આ અમેરિકામાં ડોલરવાળા આત્મહત્યા નથી કરતા, તો ઘણા સુદામા જેવા બિચારા ઝૂંપડામાં રહેનારા, ઇન્ડિયામાં ગરીબ હોય, ઝૂંપડામાં રહેતા હોય. અમે ક્યારેક હસતા હસતા કહીએ, ભત અમેરિકા આવું છે, તો આમ શું કે ખબર, અરે સ્વામી અમારે તો હાથ અમેરિકા અહીંયા છે, હાથ અમેરિકા. વિચારો, ભગવાન શ્રીહરિ દ્વારિકામાં પધાર્યા છે. સન્માન સાથે ભગવાન શ્રીહરિને દ્વારિકામાં પૂજારીઓ પધરાવ્યા છે. હવે પૂજારી પ્રાર્થના કરશે. આ વાત આપણે આ તરંગમાં સાંભળીશું. સુંદર નાની બે વાત આવશે, જીવનમાં શીખવા જેવી, જાણવા જેવી, પ્રેરણા લેવા જેવી. શ્રીહરિ દ્વારા પૂરી મે આયે જે હિવાર, શોભા અનંત બનાય તબ કહત ન આવત પાર. શ્રીહરિ દ્વારા પૂરી મે આયે જે હિવાર, શોભાનંત બનાય તબ કહત ન આવત પાર. શોભા જોઈ જન માત્ર હી ઉર ભયે આનંદ, અવતાર ભયે યહ પ્રબલ મહા કહત પુર જન વૃંદ. શોભા જોઈ જન માત્ર હી ઉર ભયે આનંદ, અવતાર ભયે યહ પ્રબલ મહા કહત પુર જન વૃંદ. ભગવાન શ્રીહરિ દ્વારિકા પધાર્યા છે. અનંત પ્રકારની શોભા બની છે, કહેતા પાર આવે તેમ નથી. આ શોભા જોઈને લોકોના હૃદયમાં આનંદ થયો. આપણા માટે પણ સૌભાગ્ય છે, આવતા શનિવારે આ લોયાધામમાં ચાર ચાંદ લાગશે. ચાર ચાંદ હે લોયાધામ આનું, આ આપણા પિયુડા મહારાજ આના આ. પણ આવતા શનિવારે આપણને એમ લાગશે, આજે પિયુડા મહારાજની છાતી પણ ગજ ગજ ફૂલી રહી છે. આ લોયાધામ પરિવારમાં પણ એમ લાગે છે, લાગશે આપણને બધાને, શહેરમાં દેખાશે બધાને કે આ શું શણગાર, લોયાધામ પરિવારમાં કંઈક દિવ્ય આનંદ ઉત્સવ લાગે છે. ભગવાન અને મોટા પુરુષ આવે છે ને ત્યારે માણસનું જીવન નંદનવન બની જાય છે, આ તો સત્ય છે. લોકો વાત કરવા લાગ્યા, આ અવતાર ઘણો પ્રબળ છે, પ્રતાપી છે, એમ ગામના માણસો વાતો કરતા હતા. બજારમાં ઘણા લોકો ઊભા હતા, તેનો કોઈ પાર ન હતો. સહુના મનમાં ઘણી પ્રસન્નતા હતી. તેઓ મોતીના થાળ ભરી ભરીને શ્રીહરિને વધાવતા હતા, અપાર વાજિંત્રો વાગતા હતા. આખી દ્વારિકાપુરી ગાજી રહી હતી, બધા દેવતાઓ હરખાતા હતા.
તે સમયે તેઓ વિમાનમાં બેસીને ત્યાં આવ્યા. તેમણે કેસર ચંદન અને અપાર પુષ્પોની વૃષ્ટિ કરી જય 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 જયની વાણી બોલતા હતા. તેમજ તેઓ અત્યંત ભાવથી નૃત્ય કરતા હતા. જ્યાં ભગવાન છે ત્યાં દેવો હોય. આજે ઘણા બધા નવા ભક્તો છે એટલે વાત કરું. આ અમેરિકામાં આ શહેરમાં નોંધાયેલી સત્ય ઘટના. આ પિયુડા ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા હતી. મહારાજની પ્રતિષ્ઠા વખતે નગરયાત્રા માટે 6 મહિના પહેલાં પરમિશન લીધેલી. સમરના દિવસો હતા, એવી ગરમી હતી, માથે સૂરજ હતો, કોઈને અણસાર પણ નહોતો, વેધરમાં ફોરકાસ્ટિંગ પણ નહોતું. બાકી અમેરિકામાં ફોરકાસ્ટિંગ તમે જાણો છો, વેધર ફોરકાસ્ટિંગ માટે અમેરિકા બહુ એક્યુરેટ છે. અને ઠાકોરજીની નગરયાત્રા શરૂ થઈ, આ બધા ભક્તો સાક્ષી છે, આખા શહેરના માણસો અમેરિકન ભાઈઓ સાક્ષી છે. નગરયાત્રા શરૂ થાય, ઘનશ્યામ મહારાજની યજ્ઞમાં પૂજા થાય, મહારાજ નગરયાત્રામાં બિરાજમાન થાય અને રથ જેવો ચાલુ થયો અને આકાશમાંથી મેઘરાજાએ વૃષ્ટિ શરૂ કરી. આ મંદિરના દરવાજા સુધી મહારાજ આવ્યા ત્યાં સુધી વરસાદ ચાલુ રહ્યો, અંદર આવ્યા વરસાદ બંધ થાય. આ પિયુડા મહારાજ આવા પ્રતાપી છે. હા, પ્રગટ ભાવે ભગવાનની સેવા થઈ રહી છે. કેટલા બધા ભક્તોના મનોરથો સંકલ્પો મહારાજ પૂરા કરે છે. આજે જ એક હરિભક્તનો ફોન આવ્યો. અમે હમણાં કેનેડા હતા ત્યારે એમનો વારંવાર ફોન આવેલો. બહુ એમને ચિંતા હતી. ચિંતાનું કારણ એ હતું, ઘણા સમયથી એમનું પેપર ઇલીગલ હતું. અને તમને ખબર છે કે અત્યારે ઇલીગલવાળા વધારે થોડા ચિંતામાં છે, કારણ કે અમેરિકામાં કોણ આવ્યું છે? સમજી ગયા તમે બધા? હે, ઘણાને તો બોલતા નથી આવતું. ટ્રમ્પ ને ડ્રમ બોલે, ડ્રમ શું બોલે? એટલે ભાઈ ડ્રમ વગાડવાનું હોય આ ટ્રમ્પ છે બોલે. એક ભાઈ કે આ ડ્રમ આવ્યો, ડ્રમ, એટલે ભાઈ ડ્રમ નહીં પણ આવી જાય છે. ઘણા બધા આપણા ઇલીગલ હતા ને એમાં બધી ફાઇલ કરેલી, એમાં કંઈ પત્તો ખાતો નહોતો ને બહુ ચિંતા હતી. ને પછી એમને સંતોએ નિયમ આપ્યા, થોડા નિયમ રાખો, ભજન કરો, ભગવાન કરે તો થાય એવું છે. વંદુના પાઠ, જન્મંગલ નિયમ લીધા. બહુ અકળાઈ ગયા. એમને ઘરે ઇન્ડિયા જવું પડેવું હતું, પરિસ્થિતિ થોડી ઇન્ડિયા ખરાબ છે એમના માતા પિતાની. અને એમાં ગુરુજીએ ટકોર કરી, પિયુડા મહારાજની કંઈક નિયમ રાખો. નક્કી કર્યું કે પિયુડા ઘનશ્યામ મહારાજના દર્શન કરવા પરિવાર સાથે આવશું. જ્યારે મહારાજ કાગળિયો આપી દે અમે પ્લેનમાં બેસી શકશું. એ પહેલાં તો પ્લેનમાં બેસી કંઈક બહુ દૂર રહી છે. નિયમ આખો પરિવાર શ્રદ્ધાથી કરે. એમાં ઇન્ટરવ્યૂ આવ્યું, આનંદ પણ હતો, દુઃખ પણ હતું, કારણ કે હવે ઇન્ટરવ્યૂ બહુ કડક છે, ઇન્સ્પેક્શન બહુ વધારે થાય છે. એણે સાંભળ્યું હતું, જાણ્યું હતું એ પ્રમાણે એવો કેસ હતો કે જો સ્વામી કંઈક મારીથી યોગ્ય જવાબ નહીં આપે, કંઈ પેપર નહીં આપી શકાય તો કદાચ મને ધોયેલા મૂળા જેવો, સમજી ગયા, ડિપોર્ટ કરી દેશે. ચિંતા હતી. એની આગળ ગયેલા માણસો ઇન્ટરવ્યુમાં, એની પાછળ મેં કેનેડા હતા, સતત ફોનમાં વાત થતી હતી. તમે નહીં માનો ભક્તો, ગયા ઇન્ટરવ્યુમાં એક પણ પ્રશ્ન પૂછ્યા વિના એના કાગળિયા જોઈને ઓફિસરે કીધું ઓકે તમે પાસ. અને કશું પૂછ્યા વગર એને પાછો મોકલી દીધો. એનું બધું પાસ થઈ ગયું. એને પણ મનાનું નહીં, એના સાથેના મિત્રોને પણ મનાનું નહીં, પણ આ પિયુડા મહારાજ પ્રતાપી છે આપણે સમજી શકીએ છીએ. ભગવાનમાં જેણે વિશ્વાસ રાખ્યો એનો વિશ્વાસ તૂટ્યો નથી. ભગવાન શ્રીહરિ દ્વારિકામાં પધાર્યા છે, દેવતાઓ વિમાન લઈને આવ્યા છે, કેસર ચંદનની વૃષ્ટિ કરી છે, જય જય ધ્વનિ કરવા લાગ્યો છે, નૃત્યો કરવા લાગ્યા છે, ગાંધર્વો મુક્તિ તાન તોડીને પ્રેમથી ગાન કરે છે. શ્રીહરિની સાથે જેટલા ભક્તો હતા મંગળમય ધોળ રાગના કીર્તન ગાતા હતા. બંદૂકોનો અવાજ થવા લાગ્યા, સમુદ્ર પણ ગર્જના કરતો હતો. દરિયા કિનારે છે ને દ્વારિકા, સમુદ્રની ગર્જનાઓ ખળખળાટ સંભળાતો હતો. અને આવા સમયમાં ભગવાન શ્રીહરિ દ્વારિકાના શહેરમાંથી પધારી રહ્યા છે, નગરયાત્રા નીકળી છે. ભગવાન શ્રીહરિની અદ્ભુત મૂર્તિનું વર્ણન છે. થોડી વાર મહારાજની મૂર્તિના દર્શન કરીએ, આ મૂર્તિને નિરખીએ. શ્રીહરિએ શરીરે સોનેરી વસ્ત્ર પહેર્યા હતા, મોતીના અનંત હાર સુહામણા લાગતા હતા, મસ્તક ઉપર મોતીના તોરા શોભતા હતા, જેને ચિંતવવાથી લોકોના ચિત્ત ખેંચાતા હતા. બંને કાનમાં મકરાકાર કુંડળ હતા, વીજળીની જેમ ચમકતા હતા. નંગ જડિત બાજુને પહોંચ્યો ભુજાઓ ઉપર છટાદાર બાંધી હતી.
સોનાના કડા મનોહર લાગતા હતા, તેથી શોભા કહી શકાતી નહીં. સોનાની વીંટીઓને વેઢ બધી જ આંગળીઓમાં ઝગમગ ઝગમગ તેજ કરી રહ્યા હતા. મોતી જડિત શોભાયુક્ત છડી એક હાથમાં પ્રેમથી લીધી હતી. કંઠમાં કૌસ્તુભમણિ સુહામણો લાગતો હતો, અત્યંત પ્રકાશ કરી રહ્યો હતો. ચરણકમળમાં પહેરેલા ઝાંઝર ઘમ ઘમ અવાજ કરતા હતા. મોતીજડિત મોજડીઓ ચરણમાં પહેરી હતી. મુખ કમળ પૂર્ણચંદ્ર જેવું શોભતું હતું. ચંચળ દ્રષ્ટિમાં મન લલચાતું હતું. મૂર્તિનું વર્ણન તો જુઓ. કેસરયુક્ત ચંદન લલાટમાં ઘણી ચતુરતાથી ચર્ચ્યું હતું. તેની વચ્ચે પરમ હેત લાવીને કુંકુમનો ચાંદલો કર્યો હતો. સુહામણી નાસિકા એટલી સુંદર દેખાતી હતી કે ત્રિભુવનમાં તેની ક્યાંય ઉપમા જડતી નહીં. બોલો, ભગવાનનું નાક પણ અનુપમ છે. ને આજના માણસના નાક જોયા છે ને, ભૂંગળા જેવા હોય, મિલનું ભૂંગળું હોય ને. એક એક અંગ મહારાજના, મહારાજના નેત્ર હોય, ભ્રકુટી હોય, ગાલ હોય, ભાલ હોય, અધરોષ્ટ હોય, ભગવાનની મૂર્તિ અદ્ભુત છે. પાક્કા ઘીલોડાના જેવા કે પ્રવાળના જેવા ઓઠ દેખાતા રહીએ, દેખતા રહીએ છતાં તૃપ્તિ થતી નહીં એવા સુંદર હતા. શ્રીહરિનો અશ્વ પણ સોનેરી શણગારોથી ભરપૂર હતો. તેના મસ્તકે નંગજડિત કલગી હતી. તેની શોભા કહી શકાતી નથી. એક એકથી અધિક શોભાદાર ઘરેણા પહેરાવ્યા હતા. શ્રીહરિની સાથે જેટલા દરબારો હતા તેમણે સોનેરી બખ્તર પહેર્યા હતા. નવરંગી શસ્ત્રો બાંધ્યા હતા. હાથમાં ભાલા લીધા હતા. ડંકાને નિશાન બધા સોનેરી હતા. ઘોડા ઉપર શોભતા હતા. સહુની આગળ ચાલતા હતા. બજારમાં તો અપાર લોકો છવાયેલા હતા. ચોપદાર શ્રીહરિની સાથે ચાલતા હતા. જય જયકાર શબ્દ બોલતા હતા. શ્રીહરિના મસ્તક ઉપર સુવર્ણનું છત્ર હતું. સોનાના ચામર બંને બાજુ ઢળી રહ્યા હતા. સાથે જે સંતો હતા તે વેદસ્તુતિ બોલી રહ્યા હતા. આ પ્રમાણે ધામધૂમથી શ્રીહરિ પોતાના મુકામ ઉપર પધાર્યા. લો, અદ્ભુત ભગવાનની મૂર્તિ છે. ભગવાનની મૂર્તિનું વર્ણન આવે ને ત્યારે થોડી વાર આપણી વૃત્તિને ભગવાનની મૂર્તિમાં સ્થિર કરીએ. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિ પાસે 15 પ્રાર્થના કરી હતી. સાગરની કથા આપણે સાંભળેલી, એમાંની એક પ્રાર્થના. તવ મૂર્તિ અરુ વચન તુમારો, 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 અનાદર કરે ન મન હમારો, અનાદર કરે ના મન હમારો, તવ મૂર્તિ અરો વચન તુમારો, તવ મૂર્તિ અરો સબ ગાઈએ પ્રેમ સે સાગરના શબ્દો. તવ મૂર્તિ અરો વચન તુમારો, તવ મૂર્તિ અરો વચન તુમારો, અનાદર કરે ના મન હમારો, અનાદર કરે ના મન હમારો, મન કો ધાર્યો હોવે ન કબહું, 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 તુમારો ધાર્યો હોવે સબ હું, તુમારો ધાર્યો હોવે સબ હું. મુક્તાનંદ સ્વામીની કેવી અદ્ભુત પ્રાર્થના. હે પ્રભુ, તમારી મૂર્તિ અને તમારા વચન, એનો અમારું મન ક્યારે અનાદર ન કરે. અમારા મનમાં તમારી મૂર્તિ અને તમારા વચન સદા જડાઈને રહે. પ્રભુ, મારી પ્રાર્થના એવી છે, અમારા મનનું ધાર્યું ક્યારેય ન થાવો, તમારું ધાર્યું બધું જ થાવો. સાચા ભક્તની આ પ્રાર્થના છે. સાચો ભક્ત પ્રભુને એટલું જ કહે, પ્રભુ તમારી મરજી એ જ અમારી અરજી. અને આપણે દરરોજ ઠાકોરજી પાસે, બોલો,
અરજી કરી કરીને ઠાકોરજી ખબર નહીં એટલા માટે ભગવાને આ છે ને કાચ મૂર્તિ આગળ મૂકી દીધા છે, સંભળાય નહીં. એમાં અમેરિકામાં તો અરજી વધતી જાય છે, બોલો બાકી ઘટવી જોઈએ ને. સાચા ભક્તની પ્રાર્થના છે એને ભગવાનની મૂર્તિ અને ભગવાનના વચન, એનાથી વિશેષ સુખ શું છે? એનાથી બહાર સુખ ક્યાં છે? સાચું સુખ ભગવાનની આજ્ઞામાં છે, સાચું સુખ ભગવાનની મૂર્તિમાં છે. અને ભગવાનના ભક્તને આ બે વસ્તુ મળી જાય ને એટલે વૈકુંઠ અને ગોલોક આ પૃથ્વી ઉપર મળી ગયું. પૃથ્વી ઉપર કાંઈ બાકી જ રહ્યું નહીં. શું બાકી રહ્યું? ભગવાન શ્રીહરિની મૂર્તિ અદ્ભુત છે. દ્વારિકાવાસી ભગવાન શ્રીહરિની મૂર્તિને નિહાળે છે. ભગવાન દ્વારિકામાં પધાર્યા છે, ધામધૂમથી નીકળ્યા છે. લોકો તત્પર થઈને એક મોટો ભારે સોનો સારો સોનેરી પલંગ લાવ્યા હતા. શ્રીહરિ આવીને તે પલંગ ઉપર બેઠા. સુશોભિત છટાનું વર્ણન કરી શકાતું નથી. મંદિરના કારભારી શ્રીહરિ માટે સાકરનું સીધું લઈને આવ્યા. હવે સાંભળજો, અત્યાર સુધીની વાત ધ્યાન કરવાની હતી, જીવનમાં ઉતારવાની હતી, હવે વાત સમજવાની આવે છે. કેવી વાત આવે છે? થોડું બોલો. તમારે ત્યાં કોઈક મહેમાન આવે, તમારા આંગણે કોઈ અતિથિ આવે, ગ્રહસ્થને ત્યાં કોઈક બીજા મહેમાન પધારે, ત્યારે શું કરવું જોઈએ, શું હોવું જોઈએ? અથવા તો આપણે મંદિરમાં જઈએ, તીર્થમાં જઈએ, ત્યાં કેવું હોવું જોઈએ, કેવું ન હોવું જોઈએ? ભગવાન શ્રીહરિ એટલે આ પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરવા માટે પધાર્યા. એ ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે. ધર્મવાળા સાથે હે તમારે રે, એમ વાલો કહે વારે વારે રે. ધર્મનું રહસ્ય, ધર્મનો મર્મ મરી પરવાર્યો હતો ત્યારે ભગવાન શ્રીએ પ્રગટ થઈ અને ધર્મને બેઠો કર્યો, ભક્તિને જાગૃત કરી. ધર્મ ભક્તિના નંદન, આ ધર્મ ભક્તિના દુલારા ભગવાન શ્રીહરિ બન્યા. લો, આપણે શીખવાનું છે સત્સંગમાંથી એટલું જ. ગમે તેવી પરિસ્થિતિ પણ ધર્મને ક્યારે ચૂકીએ નહીં. અક્ષર નિવાસી વિનુ દાદા, જેમની પુણ્ય સ્મૃતિમાં આજે આપણે આ સત્સંગ કરી રહ્યા છીએ, તમે જાણો છો, દાદા વૃદ્ધ હતા, બીમાર હતા, છેલ્લી અવસ્થા હતી, છતાં તિલક ચાંદલો જોયો હતો ને. આપણા યુવાનો ઘણીવાર ફરિયાદ કરતા હોય, સ્વામી ભૂલી ગયા, સ્વામી હેબિટ નથી ને, દર શનિવારે જ ખાલી કરીએ છીએ ને, તો અમે ક્યાં ના પાડી? દરરોજ કરો, ખાવાની હેબિટ દરરોજ નહીં, અને ચાંદલાની ક્યારે? આપણે ધર્મની બાબતમાં ખૂબ ગાફલ છીએ. ભગવાન શ્રીહરિની આ અદ્ભુત નાની વાત છે. જુઓ, મંદિરના કારભારી લોકો સીધું લઈને આવ્યા ત્યારે શ્રીહરિએ કારભારીઓને કહ્યું, અમે ક્યારેય કોઈ મંદિરનું અન્ન ખાતા નથી, જો અમે મંદિરનું અન્ન ખાઈએ ને તો અમારી યાત્રા નિષ્ફળ થાય. સદાચારની રીત તો એવી છે, સદાચારની એટલે શાસ્ત્રની, ધર્મની. સદાચાર એહી રીતિ, ગાંઠ ખાના તીર્થ મેં પ્રીતિ. સદાચાર એસી હે રીતિ, ગાંઠ ખાના તીર્થ મેં પ્રીતિ. તબ તીર્થ કો ફલ હે પાવે, જાકો ખાય તાકો ફલ જાવે. સદાચારની રીતિ છે, પ્રેમથી તીર્થ કરવા જાય તેણે ગાંઠના ખર્ચનું ખાવું જોઈએ, ખિસ્સાના ખર્ચીને ખાવું જોઈએ, અને તેમ કરે તો જ તીર્થનું ફળ મળે. શાસ્ત્રનો એક એવો નિયમ છે. કેનો નિયમ છે આ? થોડું જોરથી બોલો. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, આપણા ધર્મશાસ્ત્રોની વાત છે. શાસ્ત્રનો એક એવો નિયમ છે, જેનું અન્ન ખાય તેને તે તીર્થયાત્રાનું ફળ મળે, જેનું અન્ન ખાય તેને તીર્થયાત્રાનું ફળ મળે. તીર્થમાં જઈને જે તીર્થનું અન્ન ખાય તેને મહાન દોષ લાગે છે. તીર્થયાત્રાના ફળની આવી રીત છે તે મેં તમને બરાબર કહી છે. શ્રીજી મહારાજે સીધું લેવાની ના પાડી, તીર્થનું અન્ન જમવાની ના પાડી. શ્રીજી મહારાજે કહ્યું, શાસ્ત્રમાં આ વાત આવે છે. બે પક્ષ છે, તીર્થયાત્રી છે અને તીર્થવાસી છે.
તીર્થમાં જે આવે છે બહારથી એને તીર્થયાત્રી કહેવાય, તીર્થમાં જે નિવાસ કરે છે એ તીર્થવાસી છે. હંમેશા બંને પક્ષની કંઈક જુદી જુદી ફરજ હોય છે. પિતા અને પુત્ર વચ્ચેના પ્રશ્નો વધતા જઈ રહ્યા છે. ઘર ઘર અત્યારે સળગે છે પિતા અને પુત્ર વચ્ચેના પ્રશ્નોથી. જનરેશન ગેપ એટલો મોટો થઈ ગયો છે, એટલો મોટો ગેપ થઈ ગયો છે. પપ્પાની ફરિયાદ એક જ છે, દીકરો મારું સાંભળતો નથી. દીકરાની ફરિયાદ એક જ છે, પપ્પા ખોટી ટકટક કર્યા કરે છે. બોલો, એક નાનો છોકરો એટલો બધો ધમાલી, એટલો બધો ધમાલી, એના પપ્પાએ માણ માણીને છાનો રાખ્યો. બેસ, સીધો બેસ, બાજુમાં બેસી ગયો. પાછો પપ્પાને પૂછવા લાગ્યો, પપ્પા તમારા માથામાં બધા કાળા વાળ હતા, આજે ધોળા કેમ દેખાય થોડા? પપ્પાએ કીધું, તારા જેવો ધમાલી મળે ધોળા જ થઈ જાય ને. ત્યારે નાના દીકરાએ કીધું, દાદાના બધા ધોળા કેમ થયા આજે ખબર પડી. હવે આવા સ્માર્ટ છોકરા હોય એની જોડે ધમાલ ના થાય? આવું જ છે દીકરાઓને અને પિતા અને પુત્ર વચ્ચેના, પતિ અને પત્ની વચ્ચેના, ભાઈ અને બેન વચ્ચેના, ગુરુ અને શિષ્ય વચ્ચેના, ભગવાન અને ભક્ત વચ્ચેના સંબંધો કેવા હોવા જોઈએ એ શીખવા માટે આવા સત્સંગમાં આવવું જરૂરી છે, તો ખબર પડે. બાકી આજે તો લોકોને ખબર જ નથી. સંસાર માનનારે પણ ખબર નથી સંસાર એટલે શું, સંસારની જવાબદારી એટલે શું. હું ઘણી વાર કથામાં કહું છું, ચાર વેદ વાંચવા સહેલા છે, પણ ચાર વેદ વાંચ્યા પછી પણ જવાબદારી, વફાદારી, સમજદારી અને ઈમાનદારી, આ ચાર વસ્તુ વાંચવી સહેલી નથી. શું આજે સંસારમાં જનારા જીવોને સંસારની જવાબદારીનું ભાન છે? શું આજે સંસાર માનનારા વ્યક્તિઓને ઈમાનદારી, વફાદારી એનું જ્ઞાન છે? જવાબદારી, વફાદારી, સમજદારી અને ઈમાનદારી, આ ચાર આવી જાય ને તો ચાર વેદ વાંચ્યા બરોબર છે. ભગવાન શ્રીહરિ શાસ્ત્રની વાત કરે છે અને વાત શાસ્ત્રની ચોક્કસ સાચી છે. ઘણીવાર આપણે કોઈ પણ બાબતના એક પક્ષને સમજીએ છીએ, અધૂરું જ્ઞાન એ પણ આત્મહત્યા બરોબર છે. આપણા હિન્દુ ધર્મમાં મોટે ભાગે આવું થયું છે, અધૂરું જ્ઞાન એ પણ આત્મહત્યા બરોબર છે. શ્રીજી મહારાજે વાત કરી અને મંદિરનું ન જ ખાવું જોઈએ, નિયમ છે. તીર્થનું ન જ ખાવું જોઈએ, નિયમ છે. આપણા ફળને હરી લે છે. પણ હવે જો સાંભળો, ત્યારે કારભારીઓએ બંને હાથ જોડીને કહ્યું, જે મંદિરના કાર્યકર્તા હોય, મંદિરના કારભારી હોય, એ પછી સંતો હોય, ભક્તો હોય, ગમે તે હોય, એને શીખવા જેવી વાત હવે આવે છે. આપે સાચી વાત કહી છે, તેને અમે જાણીએ છીએ. તીર્થનું કોઈ પણ, તીર્થની કોઈ પણ ચીજ ક્યારે માંગીને લેવી ન જોઈએ, તેને જ તીર્થનું ફળ મળે છે. તીર્થ કરનારાને તીર્થનું ફળ મળે એટલે જ મોટા પુરુષોએ આવી મર્યાદા બાંધી છે. પહેલી વાત કે તીર્થનું તમે માગીને લો છો, તીર્થનું માગીને લો છો, અધિકારથી લો છો, એ તમારું ફળને હરનાર છે. તમે માગતા નથી, આ તો અમે, બોલો થોડું, આપીએ છીએ. કેટલી સરસ સમજવા જેવી વાત છે. તમે તે રીતને જાણો છો તેથી અમે આવું કહ્યું છે, અમે તે રીતને સત્ય માનીએ છીએ. એટલે તમે અમારી એક વિનંતી મનમાં ધારો. હવે વિનંતી કરે છે, એક વ્યવહારની રીત છે. શ્રીજી મહારાજ શું બોલ્યા, શાસ્ત્રની રીત છે, શાસ્ત્રનો કરેલો એક કાયદો છે. અને આ લોકો કેની વાત કરે છે, થોડું જોરથી બોલો, વ્યવહારની. આપણા ઘરના આંગણે આવે એને આપણે કાયદો બતાવીએ, ભાઈ ખબર પડે છે કંઈ? કોઈને ત્યાં જઈએ ત્યારે ફોન કરીને જવાય, તે ફરી વાર આવે ખરો ઘરમાં? હા કે ના તો કયો? આપણા ઘરે આવે એને આપણે કહીએ, એવું કહીએ, ભાઈ તને એટલી ખબર પડે રાતના 9:30 કોઈને કોઈના ઘરે અવાય? આવે ખરો વિનુ દાદા? આવનાર વ્યક્તિની જવાબદારી જુદી છે અને જેના ઘરે આવે છે ઘરના વ્યક્તિની જવાબદારી જુદી છે. આટલું જ સમજવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને શું કીધું? અર્જુન ત્યાગની વાત કરવા લાગ્યો, વૈરાગ્યની વાત કરવા લાગ્યો, અહિંસાની વાત કરવા લાગ્યો. કઈ જગ્યાએ? યુદ્ધના મેદાનમાં શંખ ફૂંકાઈ ગયો અને અર્જુન કહેવા લાગ્યો, અરે પ્રભુ, ગુરુ નહત્વાહી મહાનુભાવાન, આ ગુરુ, પિતામહ, સ્વજન, સગા, સ્નેહી, સંબંધીજનો આને મારવાના?
આ તો મહાપાપ છે. એને મારીને લોહીથી ખરડાયેલી પૃથ્વીનું રાજ્ય ભોગવવું એના કરતાં જંગલમાં જઈને ભિક્ષા માગી જીવન જીવવું હું બહેતર માનું છું. કોણ વાત કરે છે? અર્જુનની વાતો સાંભળી ભગવાન કૃષ્ણ કેટલા ખીજાયા હશે. ગીતાની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણે મોટી ગાળદેન કરી, બોલો, એવું કહેવાય નહીં, આ તો કહી શકાય છે. ક્લેબ્યમ માસ્મ ગમ, અરે અર્જુન નપુંસક નાથા, તારા મોઢે જેના હાથમાં ગાંડિયું હોય, જેનાથી ત્રિલોક ધ્રુજતું હોય, ગાંડિયું ધારી અર્જુન તારા મોઢે આવી કાયરતાની વાત શોભતી નથી. આ યુદ્ધનું મેદાન છે, આ મંદિર નથી. તારી વાત સાચી છે, પણ આ જગ્યા વાત માટે સાચી નથી. તારે ત્યાગ અને વૈરાગ્યની વાત કરવી હતી તો યુદ્ધ શરૂ થતા પહેલા કરી હોત ને, તો તું ડાયો કે વાત. હવે યુદ્ધ શરૂ થઈ ગયું, યુદ્ધ મંડાઈ ગયું, શંખ ફૂંકાઈ ગયા અને મધ્ય મેદાનમાં આવીને હવે તને વૈરાગ્ય જાગ્યો? ખબરદાર અર્જુન, આ બધા અધર્મી છે. તને દેખાય તારા સ્વજન, એ તારો મોહ છે. તને દેખાય તારા સંબંધીઓ, આ તારું અજ્ઞાન છે. મેં નક્કી કર્યું છે બધાને મારવાનું, એ મરવાના જ છે. તારે નિમિત્ત બનવું હોય તો તૈયાર થા, બાકી તું તારું ભોગવીશ એ એનું ભોગવશે. મારે ત્યાં તો એક જ સિદ્ધાંત છે. કયો? સમજી ગયા ને તમે? સાચી વાત આપણે જાણીએ છીએ, પણ સંપૂર્ણ સાચી વાત આપણે નથી જાણતા. આજ આપણું મોટું દુઃખ છે. શાસ્ત્રની વાત છે, તીર્થમાં ન ખાવું જોઈએ, પણ એ કોના માટે? તીર્થમાં આવે એના માટે. તીર્થમાં રહેનારા સંતો ભક્તોની ફરજ છે, એક બિચારો દૂરથી આવ્યો હોય, કેટલે દૂરથી, એને પ્રેમથી આવકાર આપીને એને જમાડવો, એને બેસાડવો, બરાબર. બાકી તીર્થયાત્રા તીર્થવાળા જ વાતો કરવા માંડે, ભાઈ મંદિરમાં મંદિરનું ખવાય નહીં, મંદિરનું ખાશો તો પાપ લાગશે, મંદિરનું ખાશો તો તમારું પુણ્ય બધું બળી જશે, તો કોઈ મંદિરે આવે ખરા? આમ સીધું તો કહો, તમે સમજી ગયા? તમે બધા આવો એવા છો જ નહીં. બરાબર. અને આ કળિયુગમાં એટલે તો શ્રીજી મહારાજે આ નવી રીત કરી, તગારું નગારું તાવડો મંદિરમાં ચાલુ જ રાખ્યો. તગારું એટલે બાંધકામ, એક્સટેન્શન ચાલતા જ હોય પ્રોજેક્ટો, ગવર્મેન્ટના પ્રોજેક્ટની જેમ. નગારું એટલે આ કથા વાર્તા ને ધૂન કીર્તન ને આ બધું, અને પેલું તાવડો એટલે શું? ગુણાત્યાનંદ સ્વામી એટલે તો બોલ્યા, મંદિરનો બાજરો ખાઈને પણ પ્રભુ ભજી લેવા. સાધુની ઉદારતાને તાળીઓથી વધાવો. હું કહેવાય એ માગું છું કે મંદિરના જે કાર્યકર્તા હોય, કોઈ પણ, ક્યારેક તમે પણ કાર્યકર્તા બનો. કેવી રીતે? તમે રસોડામાં હો ને, પીરસવા બેઠા ને, કોઈ કરી ભગત આવે ને, તમે લે ખાવા આવી ગયો ને, 9:30 વાગે ખાવા, કથામાં નથી આવતું ને, આમ ન કહેવાય. આપણે એ જે કાર્યકર્તા, આપણી ફરજ છે કોઈ પણ આવે પ્રેમથી જમાડો, સારામાં સારું જમાડો. ઘણા મંદિરમાં એટલી બધી ગંદકી હોય, એટલું બધું ગોબરું હોય, એટલું બધું કોઈ વ્યવસ્થા જ ન હોય, તો કોઈ બે ટકોર કરે ભગત આવું કેમ? અરે સ્વામી કોઈ આપતું જ નથી, પછી શું કરીએ અહીંયા? લો તો તાળું મારી દો, ફોરસેલ મૂકી દો, હે બોર્ડ મારી દો. બંનેની જવાબદારી જુદી જુદી છે. ડ્રાઈવર હોય અને પેસેન્જર હોય, બંનેની ડ્યુટી જુદી છે. ભગવાને દરેક વ્યક્તિના ધર્મ જુદા કર્યા છે. પતિનો ધર્મ જુદો છે, પત્નીનો ધર્મ જુદો છે, પિતાનો ધર્મ જુદો છે, પુત્રનો ધર્મ જુદો છે. આપણે આપણા ધર્મને સમજતા નથી એટલે અથડામણો થાય છે. સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. પિતા પિતાના ધર્મને સમજતા થઈ જાય તેને પુત્ર સાથેની અથડામણો બધી મટી જાય, બધી જ મટી જાય. ગુજરાતીના સાહિત્યમાં ઇન્દુ કાકાનો લેખ વાંચવા જેવો છે. વડીલો માટે હું કહેવા એટલા માટે માગું છું કે શ્રીજી મહારાજે શાસ્ત્રની વાત કરી. આપણા ધર્મશાસ્ત્રના 3 પ્રકાર છે, આચારશાસ્ત્ર, વ્યવહારશાસ્ત્ર, પ્રાયશ્ચિત્ત શાસ્ત્ર. આચારશાસ્ત્ર એટલે પરલોકની ચિંતા જેણે કરી એની આ કલમ છે. વ્યવહારશાસ્ત્ર જેણે આલોકની ચિંતા કરી આ પણ શાસ્ત્રની વાત છે. કઈ વાત? અમે એક વ્યવહારની રીતે વાત કરીએ છીએ. દ્વારિકાના કારભારી પૂજારી લોકો અધિકારી લોકો વાત કરે છે. કોઈ મોટા માણસ આવે તો તેમનો આદર નિર્મળ પ્રેમ ભાવથી બધી રીતે કરવો જોઈએ. જેમ ઘરમાં લોકો રહેતા હોય પરંતુ ઘર સમજીને કોઈ આવે તો તેને ઘર નથી બોલાવતું, પણ ઘરમાં જે રહેતા હોય તેણે આવનારને બોલાવવા જોઈએ. ઘરમાં રહેનારા જો આવનારાને આદર ન આપે તો ડાહ્યા માણસો તેને અબૂજ અણસમજુ કહે છે. એવી જ રીતે તીર્થયાત્રા કરવા આવે તેને તીર્થ નથી બોલાવતું, પણ તીર્થમાં રહેનારા અધિકારી
તેમણે સમજી વિચારીને આવનારા તીર્થયાત્રીનો સત્કાર કરવો જોઈએ. કેવું સરસ કહે છે મહારાજ. હા, તીર્થ કે રહે જો અધિકારી, એટલે આમાં એમના મત તક તીર્થના જ અધિકારી. તમે બધા પણ કોઈક જગ્યાએ તો અધિકારી બનતા છો કે નહીં? ઘરમાં, જોબ ઉપર, પરિવારમાં, પિકનિકમાં, પાર્ટીમાં બનતા છો કે નહીં બોલો? હા કે ના તો કયો? તો આ બધી વાત યાદ રાખવા જેવી. તીર્થ કે જો રહે અધિકારી. અમે હમણાં થોડા સમય પહેલા વિચરણમાં ગયા, હરીશભાઈ મારી સાથે હતા. બે મંદિર બાજુ બાજુમાં, એક મંદિરમાં ગયા, મંદિરવાળા એટલા રડતા હતા, સ્વામી કોઈ આવતું નથી, કોઈ આપતું નથી, અને કોઈ અમારું સાંભળતું નથી બોલો. બીજા મંદિરમાં અમે ગયા તો એ લોકોને ઢગલાને ઢગલા થાય છે, માણસોના ઢગલા, પૈસાના ઢગલા. પછી મેં ઊંડી તપાસ કરી, બધાની ફરિયાદ કે આ મંદિરના અધિકારીઓ સ્વામી આ બદલી નાખો ને તો બધું હરખું થઈ જશે બોલો. એક ન આવતો હોય તો વ્યક્તિનો પ્રોબ્લેમ, બે ન આવતા હોય તો વ્યક્તિનો પ્રોબ્લેમ, પણ 22 એ 22 જો ન આવતા હોય તો કોનો પ્રોબ્લેમ બોલો તો ખરા? પામી મોટો અધિકાર જો ન કર્યો ઉપકાર, પામી મોટો અધિકાર જો ન કર્યો ઉપકાર, તો અધિકારમાંથી અગયો અને પાછળ રહ્યો ધિકાર. આપણને જ્યારે અધિકાર મળે, કોઈ હોદ્દો મળે, કોઈ પદ મળે, કોઈ મોટાઈ મળે, ત્યારે શું કરવું? કેટલી સરસ વ્યવહારની વાત, વિવેકની વાત. મંદિરમાં મળે, અમને મળે, તમને મળે, પીરસવામાં મળે, જમવા મળે, જમાડવામાં મળે, કોઈ પણ જગ્યાએ, ઘરમાં મળે, બધી જગ્યાએ વાત કામ લાગે. એક શાસ્ત્રની વાત છે, એક વ્યવહારની વાત છે. એક લેનાર વ્યક્તિની જવાબદારી છે, એક આપનાર વ્યક્તિની જવાબદારી છે. બંને વચ્ચેનો કોલોબરેશન કેવો હોવો જોઈએ. તીર્થ કે જો રહે અધિકારે, સત્કાર કરના તે હી વિચારે, જે સો જન તે સો સન્માના. સન્માન કેવું કરવું? જે સો જન તે સો સન્માના. શિક્ષાપત્રીમાં મહારાજ એમ કહે, જેવે ગુણે કરીને જે માણસ યુક્ત હોય તેને તેવે ગુણે કરીને બોલાવવો. બીજી વાત કરી, જે માણસ માં જે ગુણ રહ્યા હોય, જે લાયકાત રહી હોય, તે લાયકાત પ્રમાણેનું કામ સોંપવું. બહુ નાની કલમ, પણ આ બે કલમમાં આખી દુનિયાનું મેનેજમેન્ટ આવી જાય છે. અત્યારે આખી દુનિયાનો ભૌતિકવાદ જે ઊભો છે ને, કોઈ બિલ ગેટ્સ બની જાય છે, કોઈ માર્ક ઝકરબર્ગ બની જાય છે, કોઈ બિલિયનર રાતોરાત બની જાય છે, પણ આ બધા મેનેજમેન્ટની પાછળ ભગવાન સ્વામિનારાયણની નાનકડી બે આજ્ઞાઓ છે. બે આજ્ઞાઓ તાળીઓથી વધાવો. ગાગરમાં મારા મહારાજે સાગર ભરી દીધો છે. તીર્થ કે જો રહે અધિકારી, તીર્થ કે જો રહે અધિકારી, સત્કાર કરના તે હી વિચારી, સત્કાર કરના તે હી વિચારી, જે સો જન તે સો સન્માના, જે સો જન તે સો સન્માના, બુદ્ધિમાન કો કરતે રહાના, બુદ્ધિમાન કો કરતે રહાના. તીર્થના અધિકારીઓ કહે છે, હે પ્રભુ, તીર્થમાં રહેનારા અધિકારી હોય તેમણે તો સમજી વિચારીને આવનારા તીર્થયાત્રી હોયને તેનો આદર અને સત્કાર કરવો જોઈએ. આવનારો માણસ જેવો હોય તેવો તેનો સત્કાર બુદ્ધિમાન અધિકારીએ કરતા રહેવું જોઈએ. સાંભળજો, એક એક કલમ યાદ વાંચવા વિચારવા જેવી છે. કોઈ એક યાત્રિકનું સન્માન થયું હોય, તીર્થમાં આવે એનું સન્માન થાય, તેની વાત અનંત લોકો સુધી પહોંચે, તેને દેખીને બીજા લોકો પણ યાત્રા કરવા આવે, આવી રીતે અનંત લોકો યાત્રા કરવા આવે, તે બધાનું ફળ સન્માન કરનારા તીર્થવાસીઓને મળે છે. તાળીઓથી વધાવો. અને એની સામે, આની રિવર્સ કરી આપણે વાંચવી પડે ને, એની સામે તીર્થવાસી ઉદ્ધત હોય, ઉગ્ર હોય, ગમે તેનું અપમાન કરી નાખે, એક ડરી જાય, એ 10ને કહે, 20ને કહે, અને બધા યાત્રા કરતા બંધ થાય, તો એ બધાનું પાપ કોને લાગે?
થોડું બોલો. તીર્થમાં ઉદ્ધતાય કરનારને લાગે. આપણે મંદિરમાં આવ્યા હોય ને એકાદ ઉદ્ધતાય કરીએ, આપણે લીધે બે ભક્તો આવતા ઓછા થાય, એને લીધે બીજા ચાર ઓછા થાય, તો પાપ કોને માથે? અને આપણી વાણી મધુર હોય, મીઠી હોય, વિવેકી હોય, હળવી હોય, અને એ વાત સાંભળીને એક માણસ આવે, એની વાત સાંભળી બીજા દસ માણસ આવે કે આ મંદિરમાં તો સરસ મીઠો પ્રસાદ અને મીઠી વાણી, મીઠો આવકાર મળે છે, તો એ જેટલા ભક્તો આવે ને એ બધાનું ફળ કોને મળે? જે તે કાર્યકર્તા સ્વયંસેવક ભક્ત હોય એણે કરેલો આદર અને સત્કાર એનું ફળ છે. લો, આપણા મંદિરમાં જો કે એવા કાર્યકર્તા બે ચાર ભક્તો છે, તાળીઓથી વધાવો. હા, એટલી એ ભક્તોની સેવા હોય છે, ખબર પડે કોઈ નવા ભક્ત આવ્યા છે, એને સાચવી લે, એને પ્રસાદી જમાડી દે, એને પૂછી લે. અને એમાં પણ આજે હું યાદ કરું આપણા બે દાદા, ઘનશ્યામ દાદા અને ભીખુ દાદાને જેટલી તાળીઓથી વધાવો. હા, તમે નહીં માનો, આ વૃદ્ધ દાદાઓ પણ આપણા મંદિરમાં યુવાનોને લાજે ને એવી એવી સેવા કરે છે. તાળીઓથી વધાવો. અહીંયાથી મંદિરમાં દર્શન કરવા દૂર દૂરથી કોઈ વર્જિનિયાથી, કોઈ ઓહાયોથી, કોઈ ટેક્સાસથી આવ્યા હોય, આ બંને દાદા નીચે જમાડે, પ્રેમથી સાચવે, અને જઈને પછી ફોન આવે. ફોનમાં હરિભક્તો અમને કહે કે સ્વામી, બંને દાદાને યાદી આપજો, અમારી બહુ સેવા કરી, અમને ઋણી બનાવી દીધા, સ્વામી અમારી જોડે ન બેઠા, અમે જમતા રહ્યા, છેલ્લે સુધી ઊભા ઊભા અમને પીરસ્યું. તાળીઓથી વધાવો. આપણી આ સુવાસ જે ફેલાય છે ને લોયાધામની, આ બધા ભક્તોનો સહકાર છે. તમે આટલું શીખજો, બસ આટલું શીખજો. હું ઘણી વાર કહું છું ને, વાણી કા સુર સુધાર લો, બસ હો ગયા ભજન. વાણી કા સુર સુધાર લો, બસ હો ગયા ભજન. આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. એ આદત બુરી સુધાર લો, બસ હો ગયા ભજન. આદત બુરી ગાઈએ સૌ. આ કથામાંથી આપણે એ શીખવાનું, ઘણા લોકો એટલા બધા છણકા ભરતા હોય, વડકા ભરતા હોય, આપણને લાગે ગયા જન્મમાં શું હશે. બધા બોલ્યા, લો અમેરિકામાં બહુ હાચવે છે ને, એ જ આવ્યા લાગે છે. તીર્થમાં ગાંઠનું ખર્ચ ખાવું જોઈએ એવું કહ્યું છે શાસ્ત્રમાં, અને પ્રભુએ તો ગ્રહસ્થ માટે છે, તેને અમે સત્ય જ માનીએ છીએ, પ્રેમથી સ્વીકારીએ છીએ. પરંતુ આપ તો ત્યાગી છો, બ્રહ્મચારી છો, આપે કહ્યો તે દોષ આપને નથી લાગવાનો. આપે જ્યારે બધું છોડી દીધું છે તો પ્રભુ આપને તો અમારું અન્ન સ્વીકારવું જોઈએ, એમાં તો અમારું પણ કલ્યાણ સમાયેલું છે. અને આ દરબારો આપની સાથે આવ્યા છે, તે કંઈ તીર્થયાત્રા કરવા નથી આવ્યા, એ તો આપના સેવક તરીકે આવ્યા છે, એટલે તેમને પણ કંઈ દોષ લાગે નહીં. અમારા દિલમાં અત્યંત ભાવના છે, આપની પાસેથી ધન હરવા માટે અમે રસોઈનો સામાન નથી લાવ્યા. આપના પ્રતાપથી ધન આપનારા તો ઘણા આવે છે, હરખથી આપી જાય છે. પ્રભુ આપને પ્રસન્ન કરવા માટે અમે આ સીધું લઈને આવ્યા છીએ. કેટલો નિસ્વાર્થ પ્રેમ છે. આપ તીર્થોમાં મૂર્તિ દ્વારા રહ્યા છો, તે જ આપ અત્યારે મનુષ્યાકાર થયા છો. આપની તે કળાને અમે જાણીએ છીએ, આપને અમારી કંઈ ગરજ નથી. અમે અમારી ગરજે આપની આગળ હાથ જોડીને આવ્યા છીએ. આપનું દર્શન દુર્લભ છે, આપ કંઈ ફરીવાર અહીંયા આવશો નહીં. આપ જે છોડાવો છો તે અધર્મને તો અમે કરી રહ્યા છીએ. દ્વારિકાવાસી અધિકારીઓને પોતાની ભૂલ સમજાણી, તમે જેને છોડાવો છો એ અધર્મ તો અમે કરીએ છીએ. અમે તીર્થમાં રહીને પાપ કરીએ છીએ, અમે તો બમણા દંડના અધિકારી છીએ. પ્રભુ તમે જો અમારું અન્ન સ્વીકારશો, અમારા ઉપર કૃપા કરશો, તો આ પાપમાંથી અમે છૂટીશું. અને તેથી જ આપને અમારા ઉપર હેત ક્યાંથી થાય? પ્રભુ અમે જાણીએ છીએ અમે અધર્મી છીએ, અમે ખોટું કરનારા છીએ. કહું છું વારંવાર, પોતાની ભૂલ શોધવી એ જ સૌથી પહેલી અધ્યાત્મ માર્ગની શરૂઆત છે. ભૂલ શોધ્યા પછી એને સ્વીકારવી, સ્વીકાર્યા પછી એને સુધારવી. ડાયો માણસ રોજ અંતરદૃષ્ટિ કરી વિચાર કરે, મારે બોલવામાં, ચાલવામાં, જોવામાં, ખાવામાં, પીવામાં
કઈક ભગવાનની આજ્ઞા લોપાતી તો નથી ને? ભગવાન મળ્યા, સુબુદ્ધિ આવી, સુબુદ્ધિ જાગતાની સાથે પાપ માત્ર બળી ગયા. પાપ બળ્યા એટલે દેખાણું. શું દેખાણું? ઓહો, અમે તો કેટલું ખોટું કરીએ છીએ, પાછું વળવાની જરૂર છે. પ્રભુ તમે અમારા ઉપર પ્રસન્ન થાઓ, અમારું કંઈક સ્વીકારો, અમારી ઉપર કૃપા કરો તો અમે પાછા વળી શકીશું. આપને ધર્મ વહાલો છે, ધર્મનું પ્રિય કરવા માટે જ આપ અતિ શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળમાં ધર્મને ઘેર અવતાર લીધો છે. આ બાબતને બીજા કોઈ જાણતા નથી, પણ આપના પ્રતાપથી અમે જાણીએ છીએ. આપના એક સંત, કોણ? આપના એક સંત અહીંયા આવ્યા હતા, તે અમને આ બધું કહી ગયા છે, એટલે અમને ખબર છે કે તમે ધર્મકુળમાં પ્રગટ થયા છો અને તમે ધર્મનું સ્થાપન કરો છો, ધર્મનો ઉદ્ધાર કરી રહ્યા છો. કયા સ્વામી આવ્યા હતા? સચ્ચિદાનંદ સ્વામી દ્વારિકામાં ગયા હતા. ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ સચ્ચિદાનંદ સ્વામીએ કરાવી હતી, અને એ વાત પણ સનાતન સત્ય છે કે ભગવાન સાધુ વિના ઓળખાતા નથી. સંત મળે એને ભગવાન ઓળખાય છે, અને ભગવાન ઓળખાય છે એ જ ભગવાનની મૂર્તિનું મહાસુખ લઈ શકે છે. એટલા માટે તો આપણા સંતો પૂજ્યપાદ ગુરુજી કહે છે, જેને ભગવાનને, જેને સંત ન મળ્યા હોય એવો એક પણ વ્યક્તિ ભગવાન સુધી પહોંચ્યો હોય એવું ઇતિહાસમાં કોઈનું નામ નથી. વાલા ભક્તો, ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પંચમપુરમાં દ્વારિકામાં મંદિરના કારભારીઓએ શ્રીહરિની પ્રાર્થના કરી એ નામે 30મો તરંગ સમાપ્ત થયો. શાસ્ત્રની વાત હોય, સાચી વાત હોય, પણ સાથે સાથે આપણી જવાબદારીની, વ્યવહારની અને વિવેકની પણ વાત હોય, આ બંનેને સમજવી આ શાસ્ત્રો દ્વારા જરૂરી છે. તો આપણે ગમે ત્યાં જઈએ આ બંને વાતને સમજી રાખીએ. શાસ્ત્રનો જ એક ભાગ છે વ્યવહાર શાસ્ત્ર, એની વાતો પણ આપણા જીવનમાં હોવી જોઈએ. કોઈ જગ્યાએ આપણે અધિકારી બનીને એક જ વાત શાસ્ત્રની લઈ અને સમાજને તોછડા વચન કહીએ, બે વ્યક્તિ મંદિરથી, ધર્મથી, સત્સંગથી પડી જાય એનું પાપ એ બોલનાર વ્યક્તિને લાગે છે. અદ્ભુત વાત આપણે આજે સાંભળી. તો આજે વિનુદાદાની પુણ્યતિથિમાં આ સુંદર સત્સંગ સભાનું આયોજન થયું. દાદાના પરિવારજનો પધાર્યા છે, બધાને મહારાજ ધીરજ આપે, બળ આપે, અને દાદા તો મહારાજની મૂર્તિની સેવામાં છે, ચરણોમાં બિરાજમાન છે. આવો 2 મિનિટ કે લીએ બડે ભાવ પ્રેમ કે સાથ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. બધા ભક્તો તાળી પાડીને, ખૂબ સરસ તમારી તાળીનો અવાજ આવે છે. સ્વામી નારાયણ, 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 નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. બોલો ઘનશ્યામ મહારાજની જય.